जय श्री राम विद्यार्थी मित्रों, चलो क्रमचय संचय काल आपणे जोयुं। क्रमचय एटले शुं थाय? गोठवणी। क्रमचयनो अर्थ क्रमचयनो अर्थ शुं थाय? गोठवणी। बराबर। तो गोठवणी धारो के आ त्रण व्यक्ति छे, आ त्रण व्यक्ति ए बी सी छे, અને એના માટેના ત્રણ સ્થાન છે। કેટલા સ્થાન છે? ત્રણ સ્થાન છે। તો ત્રણ વ્યક્તિને આ ત્રણ સ્થાનમાં ગોઠવવાના। તો ત્રણ વ્યક્તિને ત્રણ સ્થાનમાં ગોઠવવા માટે ક્રમચયને ગોઠવણી, એટલે ઇંગ્લિશમાં પી કહેવાય। એટલે ત્રણ વ્યક્તિ છે અને એના માટેના સ્થાન કેટલા છે? ત્રણ। તો થ્રી પી થ્રી। તો થ્રી પી થ્રી નો અર્થ શું થાય? ત્રણથી શરૂઆત કરવાની, એક ઘટાડવાનો, દર વખતે એક બાદ કરવાના, મળતા હોય એનો ગુણાકાર, એટલે છ રીતે ગોઠવાય। આજે ત્રણ વ્યક્તિ છે એને ત્રણ સ્થાનમાં છ રીતે ગોઠવાય। કઈ રીતે જુઓ તો પહેલા બે એ આવે, પછી બે બી આવે, અને પછી બે સી આવે। પછી એ વ્યક્તિ અહીંયા ગોઠવાય તો બી અને સી અહીં ગોઠવાના, પછી આને રિવર્સમાં કરી દો એટલે સી બી આવશે। પછી બી વ્યક્તિ અહીંયા ગોઠવાયા તો અહીંયા એ સી અને અહીંયા સી એ આવશે। પછી અહીંયા સી વ્યક્તિ ગોઠવાયા તો અહીંયા એ બી આવશે અને અહીંયા શું આવશે? બી એ આવશે। તો આ જે ગોઠવણી છે એમાં કોઈ ગોઠવણી રિપીટ થતી નથી, જો પુનરાવર્તન થતું નથી। બરાબર। તો આ સુરેખ ગોઠવણી થઈ। તો આપણે કાલે બે વસ્તુ શીખ્યા, એનપીઆર। તો એનપીઆર નો અર્થ શું થાય? એન થી શરૂ કરવાનું, દર વખતે એક બાદ કરવાના, અને અહીંયા આર છે એટલે આર સ્થાન છે, તો મળતા આર અવયવોનો ગુણાકાર। તમે આર બરાબર વન લો એટલે પહેલું પદ એન મળે, આર બરાબર ટુ લો એટલે પ્રથમ બે પદ મળે, આર બરાબર ત્રણ લો તો પ્રથમ ત્રણ પદ મળે। પછી આવશે ક્રમ ગુણિત એટલે ફેક્ટોરિયલ। બરાબર। ક્રમ ગુણિત એને શું કહેવાય? ફેક્ટોરિયલ। તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર, ક્રમ ગુણિત, એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? ફેક્ટોરિયલ। બરાબર। તો હું આવું કહું, પ્રથમ એક થી એન પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર, તો એને એક થી એન પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એટલે એન ફેક્ટોરિયલ થાય। ધારો કે એક થી પાંચ પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર તો ફાઈવ ફેક્ટોરિયલ, એક થી સાત પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર તો એ શું થશે? સેવન ફેક્ટોરિયલ, સાતનો ક્રમ ગુણિત એટલે પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર। હવે આ દસ ફેક્ટોરિયલ છે એને આ રીતે પણ લખાય, જુઓ, દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક। હવે મારે આ દસ ફેક્ટોરિયલ ને નવ ફેક્ટોરિયલ સુધી લઈ જવા છે, તો આ એક થી નવ ફેક્ટોરિયલ ને આવું લખાય, ટેન ફેક્ટોરિયલ બરાબર ટેન ઇન્ટુ નાઇન ફેક્ટોરિયલ। ધારો કે આના દસ ફેક્ટોરિયલ ને આઠ ફેક્ટોરિયલ સુધી લઈ જવા છે, તો દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ, જે આ તક કે ત્યાં શું લગાડવાનો? ફેક્ટોરિયલ। પછી મારે સાતે લઈ જવા છે, તો દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ફેક્ટોરિયલ, જે અટકવું હોય ત્યાં શું લગાડવાનો? ફેક્ટોરિયલ। બરોબર। જે અટકવું હોય ત્યાં શું લગાડીશું? ફેક્ટોરિયલ। એટલે ટેન ફેક્ટોરિયલ તો શું લખાય? ટેન ઇન્ટુ નાઇન ઇન્ટુ એટ ઇન્ટુ સેવન। પછી એનપીઆર નું બીજું સૂત્ર આ રીતે આવશે, એન ફેક્ટોરિયલ, એનપીઆર નું બીજું સૂત્ર, એન ફેક્ટોરિયલ અપોન આ બંનેની બાદ બાકી, એન માઇનસ આર ફેક્ટોરિયલ, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન, એન બિલોંગ્સ ટુ એન। બરાબર। અને એન ફેક્ટોરિયલ નું સૂત્ર, એક થી એન પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર। તો કાલે આપણે આ ત્રણ વસ્તુ શીખેલા, અને આજે આ ત્રણ વસ્તુ પરથી આજે આગળ વધીશું, એમાં નવ નંબરનો દાખલો, ઉદાહરણ સાત એમાં આપેલું છે, એન બરાબર પાંચ અને આર બરાબર બે માટે, એન બરાબર પાંચ અને આર બરાબર બે માટે એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ, એન માઇનસ આર ફેક્ટોરિયલ શોધો। બરાબર। તમને અહીંયા એન અને આર આપેલા છે અને આની મદદથી તમારે આનો જવાબ શોધવાનો છે। તો શરૂઆત હું આ રીતે કરું, એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ, એન માઇનસ આર ફેક્ટોરિયલ,
चलो एन नी किंमत पांच एटले फाइव फेक्टोरियल अपॉन आर एटले टू फेक्टोरियल फाइव माइनस टू फेक्टोरियल एटले फाइव फेक्टोरियल अपॉन टू फेक्टोरियल हम पांच मांथी बे जाय तो केटला रहे त्रण एटले थ्री फेक्टोरियल रहे हवे आ फाइव फेक्टोरियल एटले एक थी पांच प्राकृतिक संख्या नो गुणाकार एटले आ लखाय फाइव फोर थ्री फेक्टोरियल पण लखाय लखवु होय तो छेदमां आ टू फेक्टोरियल टू इंटू वन अने आ थ्री फेक्टोरियल एवा ने एवा तो अहियां आ थ्री फेक्टोरियल उड़ी जशे एटले अहियां आवशे पांच चौक वीस भाग्या बे एटले जवाब केटलो आवशे दस एटले दाखला नो जवाब आवशे दस बराबर चलो पछी दस नंबर नो दाखलो चलो दस नंबर नो दाखलो एना जेवो छे होमवर्क में आवशे स्वाध्याय सात पॉइंट बे नो अहियां एन एन आर बदलेला छे दस नंबर नो दाखलो सात पॉइंट बे नो दाखला नंबर पांच एन बराबर छ छे अने आर बराबर बे छे तो एन बराबर छ अने आर बराबर टू माटे एन फेक्टोरियल अपॉन आर फेक्टोरियल एन माइनस आर फेक्टोरियल शोधो चलो पची सात पॉइंट बे नो दाखला नंबर चार अग्यार नंबर नो दाखलो अग्यार नंबर नो दाखलो सात पॉइंट बे नो दाखला नंबर चार जो वन अपॉन सिक्स फेक्टोरियल प्लस वन अपॉन सेवन फेक्टोरियल बराबर एक्स अपॉन एट फेक्टोरियल हो तो एक्स बराबर खाली जगह तो तमारे x शोधवानो छे बराबर चलो हवे शरूआत आपणे अहीं एक वस्तु ध्यान राखजो आपणी जोडे आवुं छे जो आठ फेक्टोरियल सात फेक्टोरियल अने छ फेक्टोरियल आठ फेक्टोरियल अने छ तो आठ फेक्टोरियल ने छ फेक्टोरियल में लई जवा तो शरूआत आठ थी करवानी आठ सात छ फेक्टोरियल पछी आ सात फेक्टोरियल छे ने छ फेक्टोरियल में लई जवा तो आवुं लखाय सेवन इंटू सिक्स फेक्टोरियल અને આ એવા ને એવા રાખીશું સિક્સ ફેક્ટોરિયલ તો આપણે શરૂઆત અહીંયાથી કરીએ તો વન અપોન સિક્સ ફેક્ટોરિયલ પ્લસ ચલો આ સેવન ફેક્ટોરિયલ શું લખાય સેવન ઇન્ટુ સિક્સ ફેક્ટોરિયલ એક્સ અપોન એટ ફેક્ટોરિયલ એટલે એટ ઇન્ટુ સેવન ઇન્ટુ સિક્સ ફેક્ટોરિયલ હવે આમાંથી વન અપોન સિક્સ ફેક્ટોરિયલ કોમન નીકળે જોવા જોઈએ તો વન અપોન સિક્સ ફેક્ટોરિયલ કોમન કાઢો તો વન પ્લસ वन अपॉन सेवन बराबर एक्स अपॉन एट इंटू सेवन हवे इंटू सिक्स फेक्टोरियल तो आ सिक्स फेक्टोरियल कैंसल थशे एटले सात ने एक आठ आठ भाग्या सात बराबर एक्स अपॉन एट इंटू सेवन तो अहिया फरी पाचा आ सात सात उड़ी जशे एटले एक्स बराबर चौसठ जवाब आवशे एक्स बराबर चौसठ તમારે શું કરવાનું આઠ સાત અને છ તો આઠ ને છ માં લઈ જવાય અને સાત ને છ માં લઈ જવાય એટલે આ રીતે સાઈડમાં લખી કાઢવાનું પછી કિંમત મૂકીને શું આપવાનું સાદરૂપ આપવાનું ચલો એના પછીનો પાંચ નંબરનો દાખલો એ પણ એના જેવો છે હોમવર્કમાં આવશે દાખલા નંબર બાર ઉદાહરણ આઠ હોમવર્કમાં આવશે રકમ જોઈ લેજો પેલામાં चलो पची सात पॉइंट बे नो ते नंबर नो दाखलो सात पॉइंट बे नो दाखला नंबर बे थ्री फेक्टोरियल प्लस फोर फेक्टोरियल बराबर सेवन फेक्टोरियल थसे के नहीं ते नक्की करो आनी एलएचएस लई आपणे तो एलएचएस बराबर थ्री फेक्टोरियल प्लस फोर फेक्टोरियल હવે થ્રી ફેક્ટોરિયલ એટલે પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એટલે થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન અને ફોર ફેક્ટોરિયલ એટલે પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર ફોર થ્રી ટુ વન ચલો ત્રણ દુ છ ચારતાલી બાર દુ ચોવીસ ચારતાલી બાર બાર દુ ચોવીસ ચોવીસ ને છ ત્રીસ હવે આર એચ એસ લઈએ ચલો સેવન ફેક્ટોરિયલ તો સેવન ફેક્ટોરિયલ
એટલે પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 1 2 3 4 5 6 7 બરાબર એના આ રીતે લખાય 7 6 5 4 3 2 1 આ રીતે પણ લખી શકાય હવે 7 ફેક્ટોરિયલ એટલે આ બધાનો ગુણાકાર કરશો તો તમારો જવાબ 50 40 એટલે 5040 આવશે તો અહીંયા LHS અને RHS સરખી થશે નહીં એટલે છેલ્લે આ લાઈન લખી દેવાની આમ 3 ફેક્ટોરિયલ + 4 ફેક્ટોરિયલ = 7 ફેક્ટોરિયલ થશે નહીં બરાબર એટલે આ વસ્તુ સાચી નથી ચલો હવે ઉદાહરણ 14 ધ્યાન રાખજો આવા દાખલા પૂછાતા હોય છે પરીક્ષામાં 14 નંબરનો દાખલો દાખલા નંબર 14 ઉદાહરણ 13 ચલો ઉદાહરણ 13 એમાં આવું આપેલું છે જો 5 × 4 P R = 6 × 5 P R - 1 હોય તો આર ની કિંમત શોધો પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય અથવા 3 માર્ક્સમાં પૂછાય દાખલો બરાબર હવે શરૂઆત આપણે જે પદ આપ્યું છે ત્યાંથી કરીશું હવે એક વસ્તુ ધ્યાન રાખજો આ 54 નો આ 5 × 4 P R છે બરાબર હવે આપણી જોડે 2 સૂત્રો છે આઈ સૂત્ર છે અને આઈ સૂત્ર છે તો આ સૂત્ર ક્યારે વાપરવું અને આ સૂત્ર ક્યારે વાપરવું તો જ્યારે અહીંયા સફિક્સમાં આર હોય કે આર માઇનસ વન હોય તો આપણે બી નંબરનું સૂત્ર વાપરવાનું પણ અહીંયા અચળ સંખ્યા ધાર કે આવું હોય 5 P2 7 P4 અહીંયા અચળ સંખ્યા હોય તો તમારા પહેલું સૂત્ર વાપરવાનું બરાબર તો જ્યારે જ્યારે સફિક્સમાં આર હોય તો તમારે ફેક્ટોરિયલ વાળું સૂત્ર વાપરવું એટલે અહીંયા 5 × 4 છે અને અહીંયા 6 × 5 P R - 1 છે હવે હું આનું સૂત્ર મૂકીશ અને આનું સૂત્ર મૂકીશ બરાબર ચલો શરૂઆત આપણે આ રીતે કરીએ 5 જે પદ આપ્યું છે ત્યાંથી કરીએ હવે 4 P R તો NPR એટલે ઉપર N ફેક્ટોરિયલ એટલે ઉપર આવશે 4 ફેક્ટોરિયલ / આ બંનેની બાદ બાકી એટલે આ બંનેની બાદ બાકી 4 - R ફેક્ટોરિયલ બરાબર બરાબર 6 × ચલો ઉપર આવશે 5 ફેક્ટોરિયલ અને આ બંનેની બાદ બાકી એટલે આવું થાય 5 - R - 1 ફેક્ટોરિયલ આવું થશે હવે આ 5 ફેક્ટોરિયલ અચળ ફેક્ટોરિયલ નો સંબંધ અચળમાં જોવાનો એટલે આપણે આનું થોડુંક સાદરૂપ આપીએ તો 5 × 4 ફેક્ટોરિયલ / 4 - R ફેક્ટોરિયલ બરાબર 6 × 5 ફેક્ટોરિયલ ચલો અહીંયા શું આવશે માઇનસ આર અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે 6 - R ફેક્ટોરિયલ હવે ધ્યાન રાખજો આ આર નો સંબંધ આર માં જોવાનો અને અચળ નો સંબંધ અચળ માં જોવાનો તો આ 4 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ માં મોટા કોણ 5 ફેક્ટોરિયલ તો 5 ફેક્ટોરિયલ ને 4 ફેક્ટોરિયલ સુધી લઈ જવાય એટલે આવું લખાય 5 × 4 ફેક્ટોરિયલ / આ 6 × આ 5 ફેક્ટોરિયલ આવું લખાય 5 × 4 ફેક્ટોરિયલ હંમેશા મોટી સંખ્યા નાની સંખ્યામાં લઈ જવાય હવે છેદમાં જુઓ તમે આ બંનેમાં મોટા કોણ 6 - R ફેક્ટોરિયલ 4 - R ફેક્ટોરિયલ તો તમે આર ની કિંમત 1 લઈ લો તો આ 5 ફેક્ટોરિયલ થશે ને આ 3 ફેક્ટોરિયલ થશે એટલે આ મોટા થશે તો આને અહીંયા સુધી લઈ જવાના એટલે આ પદ એવું ને એવું રહેશે એટલે 4 - R ફેક્ટોરિયલ ચલો હવે 6 - R ફેક્ટોરિયલ તો 6 - R થી કરો આમાં એક ઓછો કરો આમાં એક ઓછો કરીએ એટલે 5 - R ફેક્ટોરિયલ હજુ એક ઓછો કરો જ્યાં ટકું હોય ત્યાં શું લગાડવાનો ફેક્ટોરિયલ તો આ 4 - R ફેક્ટોરિયલ આ બાજુ આવી ગયા એટલે અહીંયા આપણે શું કરીશું અટકીશું હવે આ 5 × 4 ફેક્ટોરિયલ / 5 × 4 ફેક્ટોરિયલ બંને બાજુથી કેન્સલ થશે આ 4 - R ફેક્ટોરિયલ / 4 - R ફેક્ટોરિયલ કેન્સલ થશે હવે આને સામે લઈ જાઓ એટલે આવું આવ્યું જોવો 6 - R
फाइव माइनस आर आ बे क्रमिक संख्या है जो तो आ बे क्रमिक संख्या है छ ना बे अवयव क्रमिक लखो थ्री इंटू टू बराबर तमानो गुणाकार करशो तो आर नु द्विघात समीकरण मळशे पण एवुं नहीं करवानुं आ बे क्रमिक संख्या है तो आ बे क्रमिक संख्या पण एक वस्तु ध्यान राखजो आ बन्ने मां मोटी कोण मोटी संख्या आ कहेवाय तो आ बाजू मोटो नंबर लेवानो आ बाजू टू इंटू थ्री ना लखाय हो थ्री इंटू टू लखो आपणे आ बन्ने मां मोटो नंबर आ छे तो आ बन्ने मां मोटो नंबर कोण छे त्रण हवे पहला साथे पहलो सरखाओ लई आवशे सिक्स माइनस आर बराबर थ्री आर बराबर त्रण आवशे जवाब शुं आवशे त्रण जो तमे अहीं त्रण मूको ने अहीं त्रण मूको तो सिक्स माइनस थ्री एटले थ्री अने फाइव माइनस थ्री एटले टू एटले जवाब केटलो आवशे त्रण बराबर चलो फरी एक वार जो आखो दाखलो शुं आप्युं छे फाइव इंटू फोर पी आर बराबर सिक्स इंटू फाइव पी आर माइनस वन હવે જયારે જયારે આ સફિક્સમાં આર આપ્યો હોય તો આપણે આ બી નંબરનું સૂત્ર વાપરવાનું અને અહીંયા અચળ સંખ્યા આપી હોત તો આપણે એક નંબરનું સૂત્ર વાપરત તો આ ફોર પી આર એટલે ફોર ફેક્ટોરિયલ અપોન આ બંનેની બાદ બાકી ફેક્ટોરિયલ સ્વરૂપે છેદમાં બરાબર સિક્સ ઇન્ટુ ફાઇવ ફેક્ટોરિયલ આ બંનેની બાદ બાકી એટલે ફાઇવ માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ એટલે સિક્સ માઇનસ આર ફેક્ટોરિયલ હવે શું કરવાનું જુઓ આર નો સંબંધ આર માં જોવાનો અને ફેક્ટોરિયલ નો સંબંધ ફેક્ટોરિયલ માં જોવાનો તો આ ફાઇવ ફેક્ટોરિયલ ને ફોર ફેક્ટોરિયલ સુધી લઈ જાઓ એટલે ફાઇવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ પછી આ સિક્સ માઇનસ આર ફેક્ટોરિયલ ને ફોર માઇનસ આર ફેક્ટોરિયલ સુધી લઈ જાઓ એટલે સિક્સ માઇનસ આર એક ઓછો કરો ફાઇવ માઇનસ આર હજુ એક ઓછો કરો ફોર માઇનસ આર ફેક્ટોરિયલ હવે फोर माइनस आर फेक्टोरियल फोर माइनस आर फेक्टोरियल कैंसल फोर फोर कैंसल सिक्स फाइव फाइव कैंसल એટલે આ બે પદ આમ સામે જશે આ સિક્સ ને શું લખાય થ્રી ઇન્ટુ ટુ હવે આ બે ક્રમિક તો આ બે પણ શું છે ક્રમિક એટલે પહેલો ઘટક પહેલા સાથે સરખાવો તો સિક્સ માઇનસ આર બરાબર થ્રી એટલે આર બરાબર કેટલા આવશે ત્રણ આર ની કિંમત કોઈ દિવસ ઋણ ના હોય હો આર ની કિંમત ઝીરો ના હોય અને ऋण ना हो ध्यान रखो चलो पची पंदर नंबर नो दाखलो दाखला नंबर पंदर एम अपने एन शोधवानो छे एम बे दाखला आपेला छे चलो पंदर नंबर नो दाखलो उदाहरण बार चलो एम आपेलू छे एन नी किंमत शोधो शू शोधवानो एन शोधवानो छे एन नी किंमत शोधो चलो हवे एमां पहेलो भाग एक नंबर मां एनपी फाइव जो अहीं अचळ आव्यो तो अचळ आवे तो तमारे ए नंबर नुं सूत्र वापरवानुं एनपी फाइव बराबर बेतालीस इंटू एनपी थ्री एन केवो छे चार नथी पण चार थी मोटो छे बराबर चलो हवे શરૂઆત આપણે અહીંયાથી કરીશું હવે અહીંયા સફિક્સમાં અચળ સંખ્યા છે જો જ્યારે અચળ હોય તો પહેલું સૂત્ર વાપરવાનું તો એનપી ફાઇવ નો શું થાય શરૂ અને એનથી શરૂઆત કરવાની દર વખતે એક ઓછો કરવાનો અને મળતા પાંચ અવયવનો ગુણાકાર અહીંયા સફિક્સમાં પાંચ છે એટલે એક બે ત્રણ ચાર અને પાંચ આ બેતાલીસ અહીં સફિક્સમાં ત્રણ છે એટલે એક બે અને ત્રણ તો શરૂઆત એનથી કરો એક ઘટાડતા જાઓ બે ત્રણ ચાર અને પાંચ અહીંયા એક એક ઘટાતા જાઓ એન એન માઇનસ વન એન માઇનસ ટુ ચલો હવે બંને બાજુથી આ એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન એન માઇનસ વન એન માઇનસ ટુ ડી જશે અહીંયા આવશે એન માઇનસ થ્રી એન માઇનસ ફોર બરાબર બેતાલીસ હવે આ બે ક્રમિક નંબર છે જોવા જોઈએ આ બે કેવા નંબર છે ક્રમિક હવે એનની કિંમત ચાર અને ત્રણ થી મોટી લઈ લો દસ તો દસ માંથી ત્રણ જાય તો સાત એટલે આ મોટો નંબર છે અને આ નાનો નંબર છે તો આ બેતાલીસ ના ક્રમિક અવયવ સાત ગુણ્યા છ થાય જોવા જોઈએ અહીં છ ગુણ્યા સાત લખાય પણ આ નંબર મોટો છે એટલે બેતાલીસ માં મોટો નંબર લેવાનો એટલે અહીંયા આવશે એન માઇનસ થ્રી એન માઇનસ ફોર તો એન માઇનસ થ્રી પહેલો ઘટક પહેલા સાથે લો
एन बराबर दस जो चेक करो दस मे त्रन जाए तो सात दस मे चार जाए तो छ तो जवाब के एन बराबर दस। चलो पची बीजो भाग आम बीजो भाग सेकंड एम आपेलू एन पी फोर अपॉन एन माइनस वन पी फोर बराबर फाइव अपॉन थ्री एन ग्रेटर देन फोर। चलो हम एन पी फोर नो अर्थ अहिया सफिक्स में अचल संख्या पहलू सूत्र ध्यान रखो बराबर तो एन पी फोर नो अर्थ शू शुरुआत एन थी करवानी चार अवयव ना गुणाकार एन एन माइनस वन एन माइनस टू एन माइनस थ्री अपॉन चलो अहिया शुरुआत एन माइनस वन थी करवानी जो पची एक घटाड़ो केटला अवयव लखवाना सफिक्स में चार छे एटले चार लखवाना एन माइनस वन टू थ्री फोर बराबर फाइव अपॉन थ्री। हवे जेटला अवयव उड़ता होय एटला अवयव उड़ाड़ीए आपणे चलो जेटला अवयव उड़ीए उड़ाड़ता होय एटले अहींया एन माइनस वन टू अने थ्री जशे एटले आवुं आव्युं एन अपॉन एन माइनस फोर बराबर फाइव अपॉन थ्री। चलो क्रॉस गुणाकार करो तो थ्री एन बराबर फाइव एन माइनस वीस वीस नाम ले जाओ वीस बराबर फाइव एन माइनस थ्री एन वीस बराबर टू एन माटे एन बराबर दस जवाब आवशे एन बराबर दस। चलो पची सोल नंबर नो दाखलो सात पॉइंट त्रन नो दाखला नंबर छ सात पॉइंट त्रन नो सोल नंबर नो एक्जाम्पल सात पॉइंट त्रन नो छठो दाखलो जो एन माइनस वन पी थ्री डबल डॉट एटले प्रमाण में छे एन माइनस वन पी थ्री जेम एन पी फोर बराबर वन जेम नाइन तो एन शोधो। આપણે આવું હોય એક્સ જેમ વાય તો આ ગુણોત્તર છે ને આ શું છે પ્રમાણ તો આ પ્રમાણને ગુણોત્તરમાં લખીશું જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણને આપણે શામાં લખીએ ગુણોત્તરમાં તો અહીંયા આવશે એન માઇનસ વન પી થ્રી અપોન એન પી ફોર બરાબર વન અપોન નાઇન। હવે અહીંયા સફિક્સમાં અચળ નંબર છે જુઓ બરાબર तो जयरे जयरे अचल नंबर हो तो फॉर्म्यूला नंबर वन शुरुआत।